નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં? મારું નામ પટેલ લીનાબેન, ફ્રોમ ગ્લોરિયસ પબ્લિક સ્કૂલ, ગુજરાતી મીડિયમ, ધોરણ 3, સેમિસ્ટર 1, પ્રકરણ 2, વનપરી. ચાલો બાળકો, આપણે આ પ્રકરણમાં દીદી શું કહેવા માગે છે તે સમજી લઈએ. તો જુઓ બાળકો, આ પ્રકરણમાં દીદી અને તેના ભાઈ બહેનોને લઈને રવિવારે બગીચામાં જાય છે. ત્યાં બધા જ ભાઈ બહેનો સંતા કુકડી અને અંતાક્ષરી રમી રહ્યા છે. તે અંતાક્ષરી રમીને ખૂબ મજા કરી. આ રમત રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો આપણે બધા બીજી રમત રમીએ, હું વનપરી બનીશ. આ રમતમાં વનપરી બોલે તેમ કરવાનું રહેશે. આ રમત શરૂ થઈ. દીદીએ કહ્યું, દરેકને અલગ અલગ છોડને સ્પર્શ કરવાનું છે. તો જુઓ બાળકો, આ ચિત્રમાં પરીના કહેવા મુજબ અલગ અલગ છોડને સ્પર્શ કરે છે. તો એ રમત રમ્યા પછી બીજી રમત પણ શરૂ કરી. આ રમતમાં વનપરી એવું કહે છે કે એવા વૃક્ષને અડો કે જેનું થડ જાડું કે પાતળું હોય. તો બાળકો જાડા અને પાતળા થડને અડવા દોડ્યા. તો બીજું ચિત્ર જુઓ બાળકો. આ ચિત્રમાં પણ બાળકોએ જાડા અને પાતળા થડને પકડીને ઊભા છે. જુઓ બાળકો, આ રીતે દીદી તેને અલગ અલગ રમતો બગીચામાં રમાડતી હતી. તો માઇકલે આ રમત ખૂબ જ ગમી. માઇકલ તેની દીદીને કહે છે કે મારે પણ વનપરી બનવું છે. બધા જ બાળકો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે છોકરાઓ વનપરી બને. માઇકલને વનપરી તો પણ બનાવ્યું. માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો. દીદી તરત જ બોલી, કોઈને વૃક્ષ પરથી પાંદડા તોડવાના નથી. બાળકોએ નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કર્યા. બાળકોએ અલગ અલગ પાંદડા લાવી એકઠા કર્યા. તો એકઠા કરેલા પાંદડાના નામ બોલો તે સમજો. વડ, આંબો, લીમડો, આસોપાલવ અને પીંપરો. તો જુઓ બાળકો, આ ચિત્રમાં પણ પાંદડા દેખાય છે. તો કેટલાક ગોળ, કેટલાક લાંબા, તો કેટલાક ત્રિકોણ આકાર પણ હોય છે. તો જુઓ બાળકો, દરેક પાંદડા અલગ અલગ રંગના છે. કેટલા લાલ, લીલા, પીળા, તો કેટલાક જાંબલી રંગના પણ છે. તમે ચિત્રમાં પાંદડા જોયા તો દરેક પાંદડાની કિનાર અલગ છે. કેટલાકની કિનાર સીધી, તો કેટલાકની આડી અને અવરી હોય છે. તો કેટલાક કિનાર પાંદડાની કિનાર કરવત જેવી છે. તો બધા જ બાળકોએ બગીચામાં ફરીને ઘરે પાછા ફર્યા. તો બાળકો, આ બગીચામાં શું શું જોવા મળે છે? તો વૃક્ષ, ફૂલ, છોડ, ઘાસ, રમતના સાધનો, બાંકડા અને પાણીના નળ. ચિત્રમાં પણ પાંદડાની છાપ કેવી રીતે પાડી શકાય તે સમજી લઈએ. પહેલાં તો કોઈ પણ પાંદડું લઈ તેને જમીન પર અથવા ટેબલ પર એવી રીતે મૂકો કે પાંદડાની નસો ઉપર તરફ રહે. પાંદડા પર કાગળ મૂકો. તે કાગળ ઉપર મીણિયા અથવા પેન્સિલ કલર ધીરેથી ઘસો. કાગળ કે પાંદડું ખસી ન જાય તેનું ધ્યાન રાખવું પડે. તે કાગળ લઈને જુઓ કે પાંદડાની છાપ પડી કે નહીં. તો બાળકો, આપણે ઘરે આ પ્રવૃત્તિ કરી શકીએ. તે જ રીતે નીચેના ચિત્રમાં પણ થડની છાપ પાડવા માટે થડ પર કાગળ મૂકી મીણિયા કે પેન્સિલનો કલર ધીમેથી ઘસો તો આપણે થડની છાપ પણ બનાવી શકીએ. તો આ બધી જ પ્રવૃત્તિ આપણે ઘરે રહીને કરી શકીએ. તો જુઓ બાળકો, આ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ પર ફૂલો અને પાનની ભાત દેખાય છે તો તેના નામ બોલીને સમજાવો. ફોટો ફ્રેમ, પડદો, તકિયા, પલંગની ચાદર, ગાલીચા. તો બાળકો, આ દરેક ચિત્રમાં પાનની ભાત દેખાય છે. આપણે આ પ્રકરણમાં અલગ અલગ છોડ, વૃક્ષ અને પર્ણોની ભાત જોઈ લીધી. તો જુઓ બાળકો, આપણે ઘરે રહીને નોટબુકમાં મનગમતું વૃક્ષ દોરી તેમાં રંગ પૂરો. નમસ્કાર.